દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરી નજર આજના મુખ્ય સમાચારો પર. રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો મોટો ઝટકો. દાંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના એમએલએ નું મોત અને 4 જવાન શહીદ. નવસારી હાઈવે પર અકસ્માતમાં 6 મોત. અમિતાભ બચ્ચને પાકિસ્તાની હીરો બનવાની પાવડીના કરોડોની ઓફર રિજેક્ટ કરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટમાં જે દસ્તાવેજ રાખવામાં આવ્યા તેને માન્ય ગણવામાં આવ્યા છે. આ સાથે દસ્તાવેજ સામે કેન્દ્ર સરકારના વાંધાને સુપ્રીમે ફગાવ્યો છે, જેથી આ મામલે સુપ્રીમ ફરીવાર સુનાવણી કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત કોર્ટે કેન્દ્ર સરકારની તમામ દલીલને પણ ફગાવી કોર્ટ સંરક્ષણ મંત્રાલયથી લીક દસ્તાવેજોની માન્યતાને પણ મંજૂરી આપી. કોર્ટના કાયદા મુજબ દસ્તાવેજ કોર્ટમાં સુનાવણીનો હિસ્સો બનશે. દાંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના એમએલએ નું મોત અને 4 જવાન શહીદ. છત્તીસગઢમાં માઓવાદીઓએ ભાજપને પ્રચાર રેલીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, જેમાં ભાજપના એક ધારાસભ્યનું મોત નિપજ્યું હતું, જ્યારે 4 જવાનો પણ શહીદ થયા હતા. લોકસભાની ચૂંટણીના 2 દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટના આકરા પ્રત્યાઘાતો પડ્યા છે. છત્તીસગઢના દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી તેમના અન્ય સાથી નેતાઓ અને સુરક્ષા જવાનોની સાથે કાફલો લઈને પસાર થઈ રહ્યા હતા, જેને માઓવાદીઓ નિશાન બનાવ્યા હતા. નવસારી હાઈવે પર અકસ્માતમાં 6 મોત. નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમકવાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી ટેમ્પો ટ્રેક્સને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા અંદર બેઠેલા 6 લોકોના મોત થયા છે, જેમાં સુરતની મહિલાઓ સહિત 6 સમાવેશ થાય છે. આ અંગે નવસારી પોલીસને જાણ થતા મોડી રાત્રે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, જ્યારે ટેમ્પો ટ્રેક્સના માલિકનો સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે ગાડીને અકસ્માત થયો છે અને 6 મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અમિતાભ બચ્ચને પાકિસ્તાની હીરો બનવાની પાડીના કરોડોની ઓફર કરી રિજેક્ટ. અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ તેમની દરેક ફિલ્મમાં નવા એક્સપેરિમેન્ટ કરતા આવ્યા છે, પરંતુ એક ફિલ્મમાં એક રોલના કારણે બિગ બી એ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. અમિતાભને એક હોલીવુડ ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી છે. અમેરિકન ન્યૂઝપેપર ડેકન ક્રોનિકલના અહેવાલ મુજબ અમિતાભ બચ્ચને ઓસ્કર વિનર સાઉન્ડ ડિઝાઇનર રેસલ પ્રોક્યુટીની એક ફિલ્મમાં પાકિસ્તાની હીરોનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી આ ફિલ્મ વિશે વાત ચાલી રહી હતી, પરંતુ અમિતાભને ફિલ્મમાં પાકિસ્તાની બનવાનું પસંદ ન આવ્યું અને તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.